તો ચૂંટણી આવે છે, વિવિધ રંગો લાવે છે, તેમાંનો એક રંગ છે કોમેડીનો. તો આવો નજર કરીએ વી ટીવી ધ કોમેડી શો પર. અરે આવો 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 બેસો ને, શું મદદ કરી શકું તમારી? આમાં એવું છે કે મારા ઘરવાળા કેટલા દિવસથી કહેતા હતા કે તમે જે નોકરી કરો છો ને એમાં તમારી પાસે બહુ કામ કરાવે છે, એટલે તમે એવો ધંધો કે નોકરી શરૂ કરો કે જેમાં તમને આરામ રહે. એટલે મને થયું કે હું નેતા બની જાઉં, એનાથી વધારે આરામ બીજે ક્યાં હોય. વાહ 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 વાહ, એકદમ સાચો વિચાર લઈને એકદમ સાચી જગ્યાએ આવ્યા છો તમે. શું નામ છે તમારું? મારું નામ રણછોડભાઈ મગનાભાઈ. રણછોડભાઈ? ના 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 ના, નહીં જામે યાર, નહીં જામે. ના ના ના, સોરી સોરી યાર, તમે નેતા નહીં બની શકો યાર. કેમ? તમે સમજો, બોલિવૂડમાં એવું નામ જોઈએ કે જેના નામની લોકો ચિચિયારીઓ પાડી શકે, પણ પોલિટિક્સમાં એવું નામ જોઈએ જે નામનો લોકો હુરિયો બોલાવી શકે. હવે તમે જ વિચારો, રણછોડભાઈની હાય હાય, જામે છે ન જામતું ને, એટલે જ કહું છું તમારું નામ આપણે હા બાંધછોડભાઈ રાખીએ. બાંધછોડભાઈ? હા, એનાથી શું થશે, તમારા નામનો નારો પણ બની જશે. ઘર ઘર બાંધ છોડ, હર ઘર બાંધ છોડ. તમને જેમ ઠીક લાગે એમ તમારો એક્સપિરિયન્સ હશે. અરે સાહેબ, એક્સપિરિયન્સ એટલે તો અદ્ભુત, અવિશ્વસનીય અને કલ્પનાથી પરે. લોકલ થી લઈને ડોમેસ્ટિક સુધી, બાપા થી લઈને સાહેબ સુધી, ને દિલ્હીના છેત્રીવાલ થી લઈને બિહારના ચાલુ યાદવ સુધી, બધાને આપણે જ તો તૈયાર કર્યા છે. બહુ સરસ, બહુ સરસ. તો મને કોને, તમારી પાસે કેવા કેવા પ્રકારના કોર્સ છે? અત્યારની માર્કેટ ડિમાન્ડ પ્રમાણે આપણી જોડે એક મસ્ત સ્ટાન્ડર્ડ કોર્સ છે સાહેબ, અને એમાં વડાપ્રધાન બનવાની હાઈએસ્ટ પોસિબિલિટી છે, હાઈએસ્ટ. એમાં અમારા માણસો તમે જન્મ્યા ત્યારથી લઈને અત્યાર સુધીની તમારી હિસ્ટ્રી ચેન્જ કરી નાખશે. તમારે ખાલી ફી ભરવાની અને ભાષણની તૈયારી કરવાની, બસ. લે આ હિસ્ટ્રી ચેન્જ કઈ રીતે કરશે? અરે વધારે કઈ નહીં, જેમ કે તમે નાના હતા ત્યારે દૂધ વેચતા હતા, પછી તમે ગીરના જંગલમાં 5 વર્ષ સુધી અઘોરી બનીને રહ્યા, પછી તમે પોલિટિક્સમાં આવ્યા, અને હા, તમે નાના હતા ને ત્યારે આમ એકાદ વાઘસી જોડે લડી પડ્યા હતા, એવું બધું. અને દરેક સિટીમાં આપણો એક માણસ તો એવો હશે જ જે કહેશે કે આ ભાઈ તો આપણી જોડે ભણ્યા હતા. હા, પણ આમાં મારે શું કરવાનું એ ખબર ના પડી. કઈ વધારે નહીં, ફી ભરવાની તૈયારી કરવાની અને ભાષણની તૈયારી કરવાની. પણ હા, ભાષણમાં અમુક વસ્તુઓ બોલવાની એટલે બોલવાની જ, જેમ કે ફ્રેન્ડ્સ, મારા પ્રિય બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ. અને હા, આ છે ને એટલું ઇફેક્ટિવ હોવું જોઈએ કે જ્યારે તમે લોકોને કહો ને કે મારા પ્રિય બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, એ એટલું ઇફેક્ટિવ હોવું જોઈએ ને કે આમ આખા દેશની જાણે આમ થઈ જવી જોઈએ, સમજ્યા? આ સિવાય રડતા આવડે છે તમને? ના. રડતા શીખવું પડશે, રડતા શીખવું પડશે. ચાલુ ભાષણે આમ અચાનક અચાનક જ રડી પડવાનું. અમારો એક માણસ હશે, તમારા ટેબલ નીચે કાંદા કાપતો રહેશે, એટલે શું તમને રડવામાં સરળતા રહે, સમજ્યા? બહુ સરસ છે. પણ આ આખા કોર્સની ફી કેટલી છે? અરે વધારે નથી, અને એમાંય તમે તો ચૂંટણી સ્પેશિયલ સેલ વખતે આવ્યા છો, એટલે નસીબદાર છો સાહેબ, તમને 95.29% તો ડિસ્કાઉન્ટ મળે છે. લો. ઓહ, ખાસું મોટું ડિસ્કાઉન્ટ છે. ટોટલ કેટલા રૂપિયા ભરવાના? અરે વધારે નહીં, 10 કરોડ. શું 10 કરોડ? જીએસટી સાથે? ના 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 ના, મારે આટલો મોંઘો કોર્સ નથી કરવો, કોઈ સસ્તો બતાવો. સસ્તામાં તો પછી ઇટલી થી આવેલો એક ક્રેશ કોર્સ છે અમારી જોડે. એનો શું પ્લાન છે?
સૌથી પહેલા તો તમારી મમ્મી ના આશીર્વાદ તમારી જોડે હશે ને તો જ કઈ થશે એમાં. અને હા, પહેલી ને છેલ્લી વાત, અમે એક પણ ગેરંટી એમાં લેતા નથી. ના ના, જરાય નહીં. કેમ કે એમાં તમને ગમે ત્યારે કોઈ ટપ્પુ કહીને બોલાવી દે, તમે ના બોલવાનું બોલી પડો અને ઊંધા ચત્તા ભાષણો આપો, એવું બધું થાય એમાં તો. હા, તમને ગામડે ગામડે ફેરવીશું અમે, અને અમારા બનાવેલા ખેડૂતોના ઘરે જમાડીશું. મીડિયા કવરેજ પણ મળશે, પણ બાકી કઈ ખાસ ફેસિલિટી નહીં મળે. ના 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 ના, આપણે આવો ચીરા ચાલુ કોર્સ નથી કરવો, આપણે પેલા મેઇન કોર્સ મારા. હા, હું ખેતર વેચીને કઈક કરીને 10 કરોડ રૂપિયા આપીશ. પણ હા, એ હું ટુકડામાં આપીશ. 5 કરોડ અત્યારે અને 5 કરોડ નેતા બની ગયા પછી. અરે ના 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 ના, સવાલ જ નથી સાહેબ, આવું થાય જ નહીં, શક્ય જ નથી આ તો. કેમ કેમ કેમ? અરે, અમારા કોર્સમાં અમે પહેલી વસ્તુ એ જ શીખવાડીએ છીએ કે વાયદા કરો અને ભૂલી જાઓ. જો તમે ભૂલી ગયા તો પરીક્ષામાં તમે પાસ થઈ જાઓ, પણ અમારું તો પેમેન્ટ અટકી પડે ને સાહેબ. એટલે તમે પૈસાનું જોઈ લો, નહીં તો અમે તમને જોઈ લઈશું. શું કીધું? એટલે તમારો કોર્સ ને જોઈ લઈશું એમ, ચિંતા ન કરો. હા સારું, તો ચલો હું પૈસાનું એરેન્જમેન્ટ કરું છું. વિચારું છું એક પાર્ટી ખોલી દો અને સ્પોન્સર્સ શોધી આવું. શું કહેવું? આ થઈને કઈ વાત, પણ સાંભળો, અહીંયા આવો. પરિવાર જયારે આવો ને ત્યારે આમ 2-4 પાડોશી નું કરી નાખો, 2 કૌભાંડો કરી નાખવાના ને 2-3 આમ બિન જામીન પાત્ર ગુના કરી નાખવાના. એટલે શું તમે પેપર ની હેડલાઈન માં ચડી જશો. આવું બધું કરવું પડે. કરવું પડે? હા, આનાથી શું થાય, તમે એકવાર પેપર ની હેડલાઈન માં આવી ગયા ને પછી તમારું હોમવર્ક તો થઈ ગયું, અને ટિકિટ મળવામાં પણ સરળતા રહેશે. સમજ્યા? સાચી વાત છે, મળીએ હે ને. પૈસા ના ભૂલતા. હા, નહીં ભૂલું. મળી 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 મળી.